નમસ્કાર મિત્રો, ભાગ એકમાં આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા, ઉડન ખટોલાની મજા માણી, આ ઉપરાંત મંદિરનો ઇતિહાસ જાણ્યો. તો ભાગ બેમાં આપણે અંબાજીમાં સસ્તું રહેવાનું અને ખાવાનું ક્યાં મળે છે તે જાણીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. બીજા ભાગમાં જોઈશું કે અંબાજીમાં સસ્તું અને સારું જમવાનું ક્યાં મળે છે ભક્તો માટે. તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો અંબિકા ભોજનાલય, જે મંદિરની બિલકુલ બાજુમાં છે. તો આપણે અંદર જઈશું, કેટલા રૂપિયામાં ભોજન જમવાનું મળે છે તે પણ હું જણાવી દઈશ. મને એવું જાણવા મળે છે કે અહીંયા માત્ર 100 રૂપિયામાં, એટલે કે 100 રૂપિયામાં તમને અહીંયા જમવાનું મળે છે. તો આપણે અંદર જોઈશું કે કેવી રીતના ટિકિટ લેવાની હોય છે અને કે અંદર જમવાનું કેવી રીતના બને છે ને કેવું હોય છે જમવાનું. તમારે ભોજન માટે ટિકિટ લેવી છે તો અહીંયાથી એન્ટ્રીમાં રહેવાની, સામે દેખાય છે ત્યાંથી તમારે લાઈનમાં સીધી ત્યાં ટિકિટ મળે છે. હવે આપણે ત્યાં જઈશું કે શું ભાવ છે. તમે જોઈ શકો છો કે સાદું ભોજન માત્ર 100 રૂપિયામાં અને નાનો 11 રૂપિયામાં. સવારે 10 થી બપોરે 3 તથા સાંજે 6 થી 9 સુધી અહીંયા તમને ભોજન જમવાનું મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા લોકો લાઇનમાં ઊભા રહ્યા છે ટિકિટ માટે. અહીંયાથી ટિકિટ લઈ અને સામે જમવાનું મળે છે, આપણે સીધા ત્યાં જવાનું પડશે. તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં લોકો જમી રહ્યા છે, વિશાળ પ્રમાણમાં હોલ બનાવે છે. અહીંયા માત્ર 100 રૂપિયામાં જમવાનું મળે છે અને આપણે આપણે જોઈશું કે કેવું હોય છે જમવાનું. અહીંયા જ્યાં જમવાનું બને છે કેવી રીતના બને છે રસોડામાં આપણે આવી ચૂક્યા છીએ. તમે હું તમને બતાવીશ કે અહીંયા કેવી રીતના જમવાનું બને છે. તમે જોઈ શકો છો કે અહીંયા મસાલા છે શાકમાં નાખવાના મોટા પ્રમાણમાં. અહીંયા પૂરી બનાવવાનું મશીન છે. તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીંયાથી પૂરી બનાવી શકાય છે આ મશીન દ્વારા. અહીંયા વિશાળ પ્રમાણમાં પૂરી બને તમે જોઈ શકો છો. અહીંયાથી આ મોટા પ્રમાણમાં અહીંયા પૂરી તરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે વિશાળ રસોડું છે અને અહીંયાથી સામાન બની અને પછી ત્યાં ભક્તો સુધી પહોંચાડવામાં આવે. રોટલી બને છે, રોટલી ગરમ થઈ અને આ રીતના ગરમ થાય છે. પહેલાં પૂરી બને પછી ત્યાર પછી આ રીતના મશીનમાં ગરમ કરીને આ જગ્યાએ આ રીતના બને છે. અંબિકા ભોજનાલયમાં નથી જમવા માગતા કારણ કે ત્યાં ભીડ હોય, તમને લાગે કે લાઇનમાં નથી ઉભરવું, તો મંદિરની બહાર 70 રૂપિયામાં 130માં પંજાબી અને 60 રૂપિયામાં દાલબાટી અનલિમિટેડ મળે છે. તો મંદિરથી જેવા બહાર આવશો તમને અહીંયા અનલિમિટેડ 70 રૂપિયામાં જમવાનું મળશે, જ્યાં ભીડ પણ નહીં હોય. હવે તમે આરામથી બેસીને જમી શકશો. અહીંયા પાવભાજી પણ મળે છે, જોઈ શકો છો. દાલબાટી 60 રૂપિયા, ગુજરાતી થાળી 70 રૂપિયા, પંજાબી થાળી, એટલે કે અનેક આવી હોટલો બહાર છે જ્યાં તમે બહાર જમી શકો છો.
આવ્યા છો અને રહેવાનું તમે વ્યવસ્થા ગોઠવી રહ્યા છો, તો મંદિરથી બિલકુલ નજીક કહેવાય કે ગૌસ્વામી ભવન અંબાજી છે, સામે છે તે લખેલું છે કે રહેવા અને જમવાની રૂમ તથા લક્ઝરી માટે હોલસેલ રસોડા પણ નિસગવડ છે. કે તમે સંઘમાં આવતા હોય, વધારે લોકો આવતા હોય તો અહીંયા રહી શકો છો સંઘમાં, અહીંયા તમને રસોડાની વ્યવસ્થા પણ થઈ જશે. તો આપણે હવે જોઈશું કે અંદર રૂમ કેવા છે અને શું ચાર્જ છે. યાત્રિકો માટે રહેવાની ને જમવાની કેવી રીતના વ્યવસ્થા છે? અહીંયા નાવા ધોવાની વ્યવસ્થિત સુવિધા છે અને રોકાવા માટે બહુ સરસ જગ્યા છે અને છૂટછાટ બી એટલી બધી છે અને રસોડા વગેરે જે લોકો સંગ લઈને આવે છે તો એમના માટે રસોડું બનાવવાની સુવિધાઓ છે અને હોલની સુવિધાઓ બી છે. અને એક રૂમનો શું ચાર્જ છે? અમારી રૂમના રૂમ પ્રમાણે છે, 300 રૂપિયા મિનિમમ ચાર્જ છે. પછી ત્રણ એમાં ડબલ બેડનો રૂમ આવશે અને 3 બેડનો રૂમ લેવા જશો તો 400 રૂપિયા થશે. અને પછી તમે સારો VIP રૂમ લેવા જશો તો 500 વાળો રૂમ બી છે, 600 વાળો રૂમ બી છે. એટલે જે રીતના રૂમ છે એ પ્રમાણેનો ચાર્જ. પણ એવું નથી કે ચાર્જ બહુ મિનિમમ ઓછા ચાર્જ છે. અને પછી એમ તો એક રૂમ લીધો 300 તો એક બે જણા જ રહે એવું નથી ને? એમાં 2 જણ રહી શકે, 3 જણ રહી શકે, એક્સ્ટ્રા પથારી લઈ અને 4 જણ બી રહી શકે. હા, એનો 30 રૂપિયા ચાર્જ છે એક બેડનો. ઓકે, બરાબર. માત્ર 300 રૂપિયામાં તમને સારી એવી રહેવાની વ્યવસ્થા મળશે. તમે જોઈ શકો છો સારો રૂમ છે, અમે તમે 2 અથવા 4 જણા રહી શકો છો, નીચે પથારી લો તો એક્સ્ટ્રા 30 રૂપિયા ચાર્જ છે અને આવી સુંદર મજાની વ્યવસ્થા છે. જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો. થેન્ક યુ.